वंदे मातरम वंदे मातरम। जरूर थी केवानो मन खाई की कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। भारत ना बंधारण की विशेषता ए छे के आम होई के खास, अमीर होई के अंत्योदय, दरेक नो सामाजिक विकास थाय। आज बंधारण थी आदर्श शासन व्यवस्था अमल में आवे छे अने पायामा देश प्रेम छे, एटले ज बंधारण ना घड़वैया श्री डॉक्टर बाबा साहेब आंबेडकर जी ए कह्यु छे के सौथी पहला अने छेला भारतीय छे आपणे। તેમના વાક્યને ચરિતાર્થ કરતા નિશ્ચય આપણી જવાબદારી છે કે આપણે સૌ ભારતને વિશ્વગુરુ બનાવીએ। બલિદાનો કા સપના જબ સચ હુઆ, દેશ અપના તબ આઝાદ હુઆ। આજ સલામ કર ઉન વીરો કો जिनके योगदान से हमारा भारत आज गणतंत्र हुआ। गणतंत्र पर्व ना दिने अपना अध्यक्ष श्री थोड़ी कज वार्मा करा छे। સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિકારીઓ અને સીઆઈએસએફના જવાનો એક સાથે આપણે કેવડિયા ખાતે ધ્વજવંદન માટે ઉપસ્થિત રહ્યા છીએ। ગણતંત્ર પર્વના રાષ્ટ્રદિને આપના અધ્યક્ષ શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર શ્રી આર ટી ભટ્ટ સાહેબ બ્રેકફાસ્ટ ટીમ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ।
તેઓ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપશે. સીઆઈએસએ દ્વારા સેલ્યુટ આપ્યા બાદ આપણે સૌ રાષ્ટ્રગાન પરેડ કમાન્ડર સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમાર દ્વારા અધ્યક્ષ શ્રી આરટી ભટ્ટ સાહેબ એસઓયુ એડીટીજી ના અલની કલેક્ટર સર દ્વારા નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. અધ્યક્ષ દ્વારા પરેડનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 10 માર્ચ 1969 દિવસે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સીઆઈએસએફનું સંગઠન કરવામાં આવ્યું છે. 25 ઓગસ્ટ 2020 ના દિવસે વિશ્વ પ્રખ્યાત સૌથી ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે, તેની સુરક્ષા વ્યવસ્થા અને સીઆઈએસએફની જવાબદારી સંભાળી હતી. અધ્યક્ષ શ્રી આરડી ભટ્ટ સાહેબને મંચ પર પરત માનનીય અધ્યક્ષ શ્રી આરડી ભટ્ટ સાહેબને આજના આ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રજોગ ઉદબોધન કરવા માટે હું વિનંતી કરું છું. માનનીય આરડી ભટ્ટ સાહેબ, વંદે માતરમ. ભારત માતા કી જય. સૌને નમસ્કાર. આજનો દિવસ અત્યંત ગૌરવપ્રદ દિવસ છે. આજથી બરાબર 70 વર્ષ પહેલા આપણે આઝાદ થયા પછી સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યા. આ દિવસે આપણે નિર્મેલું રચેલું બંધારણ સ્વીકારીને આપણી જાતને આપણે સૌએ, કારણ કે આપણું જે બંધારણ છે એ અંગ્રેજીમાં કહીએ તો વી ધ પીપલ, અમે ભારતીય, અમે આ દેશના નાગરિકો, એ રીતે શરૂ થાય છે. અને અમે આ દેશના નાગરિકો અમારી જાતને આ બંધારણ સોંપીએ છીએ. એ ગૌરવપ્રદ ઘટના જે બની 26 જાન્યુઆરી 1950 ના દિવસે, તેનો આજે આ 72મો
આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ, વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અમારા સૌના માટે, આપ સૌના માટે આ એક બહુ જ ગૌરવપ્રદ, અન્ય બધા અનુભવ એના કરતા અત્યંત ગૌરવપ્રદ કહી શકાય એવી બાબત એટલા માટે છે કે આપણે આજે આ પર્વની ઉજવણી એવી જગ્યાએ કરી રહ્યા છીએ કે જ્યાં આ દેશને એક કાંધણે બાંધનાર, આજે આ દેશનું આજનું સ્વરૂપ છે એની ભૂમિમાં, એની સૌથી મોટી, વિશ્વની સૌથી મોટી પ્રતિમા જ્યાં ઉભેલી છે એવી જગ્યાએ આપણે શું ભેગા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આખા દેશનું નહીં પરંતુ આખા વિશ્વનું, એને આઠમી અજાયબી કહીએ તો અતિશયોક્તિ નથી, આધુનિક આઠમી અને એના પછી જે રેકોર્ડ સમય ની અંદર આખા પરિસરનો, આખા વિસ્તારનો જે રીતે વિકાસ થયો છે આ એક અજાયબી થી કમ નથી. આખા વિશ્વના તમામ પ્રકારના પોતાની પસંદગીનું કંઈક ને કંઈક મળી રહે તે રીતે આખા વિસ્તારનો વિકાસ થયો છે. અને આ આખા વિસ્તારનો વિકાસ સુનિયોજિત રીતે થાય એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની પણ રચના કરવામાં આવી છે, જે અંતર્ગત આજે હું પરીક્ષાએ આમંત્રિત અધિકારીઓ આપની વચ્ચે ઉપસ્થિત છીએ. જુદા જુદા વિભાગના લગભગ 400 જેટલા અધિકારીઓની જગ્યા ઉભી કરીને આ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. અને આ ઓથોરિટી એ સુનિશ્ચિત કરશે આ વિસ્તારના વિકાસના પરિણામે કોઈને કઈ જ પ્રકારની તકલીફો ઉભી ના થાય, તમામ પ્રકારના ગ્રીવન્સીસને પ્રોપરલી એડ્રેસ થાય, અને સૌથી વધારે અગત્યની બાબત છે કે અહીંના જે સ્થાનિક છે એમને પોતાના વિકાસ માટેની ભૂમિકા ઉપલબ્ધ થાય. આ ભાવ સાથે આ ઓથોરિટી નિર્માણ કરવામાં આવે છે, એમાં તમામ પ્રકારના ડિપાર્ટમેન્ટમાંથી એટલે કે વહીવટી ડિપાર્ટમેન્ટ, સામાન્ય વહીવટ વિભાગ, નગર નિયોજન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, આ બધા જ વિભાગોમાંથી એજ્યુકેશન ઉપર અથવા તો જગ્યાઓ નિયમિત કરીને જે અધિકારીઓને આમાં મૂકવામાં આવ્યા છે, મોટાભાગના અધિકારીઓ હાજર પણ થઈ ગયા છે. આ ગાઈડ આ ટીમ સાથે જોડાઈને આ વિસ્તારને સુયોજિત રીતે વિકાસ કરવાનું જે અમને ભગીરથ કામ સોંપવામાં આવ્યું છે અને પાર પાડીશું એવી આપણને હું ખાતરી પણ આપું છું. આ વિસ્તાર ઘણા લાંબા સમય સુધી વિકાસથી વંચિત રહેલો, પરંતુ આ સ્ટેચ્યુ ઊભું થયા પછી આ વિસ્તારનો વિકાસ અચાનક વધ્યો છે, એની એક્સેસિબિલિટી વધી છે. અહીંયા આવવા માટેના પહેલા ફક્ત રસ્તા માર્ગેથી આ વિસ્તાર જોડાયેલો હતો, એ રસ્તાઓને સરસ બનાવવામાં આવ્યા વડોદરાથી અહીં સુધી. વડોદરા સુધી આ રસ્તા તો સારા હતા જ પહેલેથી, પરંતુ વડોદરાથી અહીંયા પહોંચવા માટેના રસ્તા માર્ગ બહુ સારા બનાવવામાં આવ્યા, 4 માર્ગીય રસ્તો ઉપલબ્ધ છે. 31 ઓક્ટોબર 2020 રોજ સી પ્લેન સર્વિસીસ શરૂ કરીને એને વાયુ માર્ગે પણ જોડવામાં આવ્યું, અને છેલ્લે ગયા અઠવાડિયે 17 જાન્યુઆરીના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ફ્લેગ ઓફ કરીને 8 ટ્રેનો આખા દેશમાંથી જુદી જુદા ડેસ્ટિનેશનથી રવાના કરીને આ
डेस्टिनेशन में केवड़िया मात्र रस्ताना मार्गे नहीं परंतु वायु मार्गे ने रेल मार्गे पण जोड़ाई गयु छे। એવી એક અપેક્ષા પણ છે કે વધુ ને વધુ પ્રમાણમાં પ્રવાસીઓ પહોંચશે, કે પ્રવાસીઓને સારામાં સારી સુવિધા, કારણ કે વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન હોય તો એને જે સુવિધા આપનાર છે એ વર્લ્ડ ક્લાસ સુવિધાની પણ અપેક્ષા રાખતા હોય, એ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે પણ સુનિશ્ચિત આયોજન કરવામાં આવી રહ્યું છે। ઘણા બધા કાર્યક્રમોનું અહીંયા આગળ ટુરિસ્ટ ગાઈડ શ્રીમતી જુલીબેન
ટુરિઝમ શાખા સાથે જોડાયેલા ટુરિસ્ટ ગાઈડ શ્રી મયુરસિંહ કિરીટસિંહ રાહુલ. ટ્રાન્સપોર્ટેશન ટુરિઝમ શાખા સાથે જોડાયેલા ટુરિસ્ટ ગાઈડ શ્રીમતી શાહીનબેન સોલીબાઈ મેમણ. ટ્રાન્સપોર્ટેશન ટુરિઝમ શાખા સાથે જોડાયેલા મદનનીશ કિજને શ્રી વૈભવ નિપાડ. એડમિનિસ્ટ્રેટ કચેરીમાંથી શ્રી અખિલેશ સિંહ મદદનીશ કિજને. એડમિનિસ્ટ્રેટ કચેરીમાંથી શ્રી વિપુલભાઈ એન મકવાણા નાયબ મામલતદાર. શ્રી અશ્વિની કુમાર મિશ્રા. વંદે માતરમ, વંદે માતરમ.